हेलो नमस्कार गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फरी एक बार मारी यूट्यूब चैनल एसएस बाय राव सर ने अंदर आप सबनु हार्दिक स्वागत करू छु। हवे आपने गया वीडियो लेक्चर ने अंदर धंधाकीय प्रवृत्ति नु वर्गीकरण एना त्रण प्रकार वेपार वाणिज्य अने उद्योग एनो परिचय मेळव्यो। हवे आपणे धंधाकीय प्रवृत्ति नु वर्गीकरण जेमाथी आपणे वेपार नो परिचय मेळव्यो, त्यारबाद हवे आपणे वाणिज्य नो परिचय मेळवशुं। हवे आपणने खबर छे के आपणे धोरण 11 कॉमर्स विषय बीए जेने गुजरातीमां वाणिज्य व्यवस्था अने संचालन कहेवाय। तो पहला वीडियो लेक्चर में तमने कीधुं के वाणिज्य व्यवस्था से ई आपणे धोरण 11 नी अंदर अभ्यास करवानो आवशे अने संचालन से धोरण 12 नी अंदर अभ्यास करवानो आवशे। तो वाणिज्य जे शब्द छे एनो परिचय आपणे पहला लेक्चर नी अंदर सामान्य मेळव्यो हतो, पण आ वीडियो लेक्चर नी अंदर आपणे वाणिज्य जे शब्द छे એનો પરિચય મેળવશું। સૌ પ્રથમ ફરીવાર યાદી કરાવી દઉં કે પ્રવૃત્તિ કેટલા પ્રકારની, તો કે બે પ્રકારની, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજી બિન આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો કે કામના બદલામાં નાણાં મળે। બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો કે જેમાં કામ કરો બરોબર અને નાણાં ન મળે, મતલબ સેવાના ઉદ્દેશથી કરવામાં આવતી। ત્યાર પછી આપણે ધીમે ધીમે આગળ ગયા, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત પણ જોયો। ત્યાર પછી આપણે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકારો જોયા, ધંધો, વ્યવસાય અને રોજગાર। ધંધાનો પરિચય મેળવ્યો, તેની લાક્ષણિકતાઓ જોયા, તેના હેતુઓ જોયા, તેના જોખમો જોયા અને એના કારણો પણ જોયા। ત્યાર પછી આપણે વ્યવસાય જોયું અને વ્યવસાયની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો। ત્યારબાદ આપણે રોજગાર પણ જોયું, એનો અર્થ પણ જોયો અને એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાના જે પ્રકારો છે એનો અભ્યાસ કરવાનો છે। તો કે ધંધાના મુખ્ય ત્રણ પ્રકારો છે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ। વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ આ ત્રણેય પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ નફો હશે, કારણ કે ધંધાનો મુખ્ય હેતુ નફો છે એટલે વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ એનો મુખ્ય હેતુ નફો રહેશે। આપણે વેપારનો પરિચય ગયા લેક્ચર ની અંદર જોયો હતો કે ભાઈ વેપાર કોને કહેવાય, તો કે જેમાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય, મતલબ તમે કોઈ દુકાને ગયા, કોઈ વસ્તુ લીધી, બદલામાં તમે નાણાં આપ્યા, એને કહેવાય વેપાર। પણ અહીંયા આપણે હવે આ વિડીયો લેક્ચર ની અંદર આપણે વાણિજ્ય શબ્દનો પરિચય મેળવવાનો છે, વાણિજ્ય શબ્દની લાક્ષણિકતાઓ જોવાની છે અને ત્યાર પછી વેપાર અને વાણિજ્યનો તફાવત એનો પરિચય મેળવવાનો છે। ગયા વિડીયો લેક્ચર ની અંદર આપણે વેપારના પણ પ્રકારો જોયા હતા કે ભાઈ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, એમાંય પાછા પ્રકાર પડતા। આંતરિક વેપારમાં વિતરણની દ્રષ્ટિએ પાછા બે ભાગ પડતા, જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડતા હતા, આયાત વેપાર, નિકાસ વેપાર અને પુનઃ નિકાસ। હવે આપણે પરિચય મેળવવાનો છે વાણિજ્ય એટલે કે કોમર્સ, જે આપણા ધોરણ 11 આખું વાણિજ્ય વ્યવસ્થા છે એની થિયરી ભણવાની છે। તો આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે વાણિજ્ય શબ્દ છે તેની લાક્ષણિકતાઓ છે એનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ બાબત છે એ ઓનલાઈન અભ્યાસ કરતા હોઈએ, તો સ્વાભાવિક છે કે આપણે મોબાઈલ તો આપણી પાસે હોય જ તે એક સાધન તરીકે બરોબર, અને એમાં આપણે યુટ્યુબ દ્વારા આપણે વિડીયો લેક્ચર ઓનલાઈન જોતા હોઈએ। પણ સાથે તમે જ્યારે વિડીયો લેક્ચર જોવા બેઠો ત્યારે નોટબુક અને બોલપેન લઈને બેઠું,
જે કઈ બોર્ડ વર્ક કરવામાં આવ્યું હોય, જે કઈ તમને ઉદાહરણો એવા આપવામાં આવ્યા હોય કે જે નોંધવા જેવા હોય, તો સાઈડમાં જોતી વખતે નોંધતા જવા, વિડીયો પોઝ કરી દેવો અને દરેક બાબતની નોંધ લેતી જવી, જેથી તમે જયારે પૂરેપૂરો વિડીયો જોવો છો, નિહાળો છો, તો બદલામાં તમને એનું વળતર મળશે. માત્ર વિડીયો જોવા ખાતર ન જુઓ કે ભાઈ વિડીયો જોઈ નાખ્યો પૂરું થઈ. હાલમાં તમે જાણો છો કે સમગ્ર દેશની અંદર ઓનલાઈન શિક્ષણ ચાલે છે, સમગ્ર દેશની અંદર ઓનલાઈન એક્ઝામ લેવાનું પણ આયોજન ચાલુ થઈ રહ્યું છે. એટલે કદાચ ભવિષ્યમાં એવું બની શકે કે કદાચ ઓનલાઈન પરીક્ષા પણ લેવામાં આવે, ઓનલાઈન કસોટીઓ પણ લેવામાં આવે, ટેસ્ટ પણ લેવામાં આવે. એટલે વિડીયો પૂરો જોવો, અડધેથી મૂકી ન દો. વિડીયો જોતી વખતે નોટબુક અને બોલપેન રાખો અને શાળા અથવા ટ્યુશન તરફથી જે કઈ સૂચનાઓ આવતી હોય એનું પૂરેપૂરું પાલન કરો. ખાસ કરીને આપણે કોમર્સના વિદ્યાર્થી હોઈએ, બીએ જેવો વિષય ભણતા હોઈએ, તો મુદ્દા માટે એક અલગ બુક બનાવી. કઈ રીતના? તો જો દાખલા તરીકે વાણિજ્ય આવ્યું બરોબર, તો એની લાક્ષણિકતાઓ છે, તો અહીં તમને એક અલગ લાક્ષણિકતાઓ અહીં આપેલી છે. પણ આપણે જોયું હતું કે ધંધો, તો ધંધાની લાક્ષણિકતાઓ હતી, એના પોઈન્ટ હતા અને એની અંદર પણ લખાણ હતું. તો પહેલે સૌ પ્રથમ તમે શું કરો, નોટબુક ની અંદર પ્રશ્ન લખી નાખો અને એના 8 પોઈન્ટ હોય તો 8-8 પોઈન્ટ લખી નાખો, અંદરનું ના લખો, પોઈન્ટ લખો. એટલે પહેલા પોઈન્ટ યાદ રાખો, પછી અંદરનું યાદ રાખો. એટલે એક સરસ એવી પણ બુક બનાવી કે જેની અંદર તમે મુદ્દા લખી શકો અને એનું તમને જ્ઞાન જોતું હોય કે કઈ રીતના સાહેબ લખી શકાય, કેમ હોય, તો આપણી ધોરણ 11 ની જે ટેક્સ્ટ બુક છે એમાં ચેપ્ટર નંબર 1 કાઢજો બરોબર, એમાં છેલ્લા પેજ સ્વાધ્યાય જે આવે ત્યાં તમે પાનું કાઢજો. તો ત્યાં તમે જોજો આટલું યાદ રાખીએ કરીને છે બરોબર, એમાં દરેક જગ્યાએ પોઈન્ટ આપેલા. એ રીતના આપણે બુક બનાવવાની છે, બધું જ યાદ નથી રાખવાનું, પણ જે માહિતી મહત્વપૂર્ણ છે, જે માહિતી પરીક્ષા લક્ષી છે, જે માહિતી આગળ જઈને કામ લાગવાની છે, એવી માહિતીની નોંધ લેવી પડે. તો આ મુદ્દાવાળી જે બુક બનાવી આપણે બરોબર, એની અંદર એ લખી નાખો અને એનો નમૂનો જોતો હોય કે સાહેબ કઈ રીતના લખી શકાય, આ રીતના લખવું હોય તો ધોરણ 11 ની ટેક્સ્ટ બુક ની અંદર દરેક ચેપ્ટર ની પાછળ તમને આપેલું છે. દરેક ચેપ્ટર પૂરું થાય અને સ્વાધ્યાય આવે એ બે ની વચમાં છે. ચેપ્ટરના જે ટોપિક હોય કમ્પ્લીટ થઈ જશે અને સ્વાધ્યાય એ બે ની વચમાં આપેલું છે. આટલું યાદ રાખીએ કરીને, માત્ર પોઈન્ટ આપેલા છે. તો એ બાબત છે, ખૂબ જ ઉપયોગી બનશે, આ બાબત નોંધ લેજો. હવે આપણે આવીએ પાર્ટ તરફ. તો વાણિજ્ય શબ્દનો આપણે પરિચય મેળવવાનો છે કે ભાઈ વાણિજ્ય એટલે શું. તો ચાલો આપણે સૌ પ્રથમ જોઈએ વાણિજ્યનો અર્થ, કે વાણિજ્ય એટલે શું. તો કે વાણિજ્ય એટલે વેપાર, વાણિજ્યનો મતલબ જ થાય વેપાર. પણ આગળ જોઈએ કે વેપાર અને, અને એટલે પ્લસ, આપણે પ્લસ કરશું, વેપાર અને વેપારને સહાયક સેવાઓ, વેપાર પ્લસ સહાયક સેવાઓ, એને કહેવાય વાણિજ્ય. આપણો પહેલો વિડીયો લેક્ચર એની અંદર પણ આપણે આ માહિતી મેળવી હતી, પરિવાર મેળવીએ, વિગતવાર મેળવીએ કે ભાઈ વેપાર તો થાય જ તે, એની સાથે અમુક સેવાઓ જોડાઈ જાય એટલે બની જાય વાણિજ્ય. છે વેપાર જ તે, વેપાર જેવી પ્રવૃત્તિઓ થાય છે, વેપાર જેવી જ લાક્ષણિકતાઓ છે. ડિફરન્સ શું છે? તો કે એની અંદર અમુક સહાયક સેવાઓ આવી જાય જે વેપારમાં આવતી નથી. વાણિજ્યની અંદર અમુક સહાયક સેવાઓ આવી જાય છે જે વેપારની અંદર આવતી નથી. એટલે વાણિજ્ય એટલે વેપાર અને વેપારની બધી સહાયક સેવાઓ. સહાયક સેવાઓ એટલે કઈ કઈ? તો કે સહાયક સેવાઓ એટલે દાખલા તરીકે લઈ લઈએ બેન્કિંગ, આ બધી આવશે, દાખલા તરીકે નહીં પણ આવશે તે, કે ભાઈ બેન્કિંગ, પછી આવે વીમો, પછી આવે વાહન વ્યવહાર, પછી આવે સંદેશાવ્યવહાર, પછી આવે વખાર. વખાર ઘણા શબ્દ જાણતા હોય, ઘણા ન જાણતા હોય એને ગોડાઉન કહેવાય, બરોબર. વખાર એટલે ગોડાઉન.
आड़तिया आड़तिया एटले दलाल। आ बधी सेवाओनो समावेश क्या थाय छे? वाणिज्य। वाणिज्य एटले शुं? तो के एनी अंदर बैंकिंग आवे, वीमो आवे, वाहन व्यवहार आवे, संदेशाव्यवहार आवे, वखार आवे अने आड़तियानी सेवानो समावेश थाय छे, एने कॉमर्स कहेवाय अथवा वाणिज्य कहेवाय। હવે આપણે વેપાર અને વાણિજ્યનો આપણે ડિફરન્સ જોવો તો આપણે જાણીએ છીએ કે વેપારની અંદર શું થાય છે, તો કે તમે એક દુકાને ગયા, કોઈ વસ્તુ લીધી, બદલામાં તમને નાણાં આપ્યા, પૂરું। હવે જો વાણિજ્યની અંદર એવું નહીં થાય, આ જે વાણિજ્ય છે એની અંદર બેન્કિંગ કામ કરશે, મતલબ કે તમે ઓનલાઈન પેમેન્ટ ચૂકવી શકશો અથવા તમે ચેક આપશો વેપારીને તો બેંકની અંદર જમા કરાવી શકશે। બેંક મહત્વની ભૂમિકા ભજવશે। તમે આજે કોઈ મોટી ખરીદી કરી અને તમારે મોટી રકમ દેવાની છે, તેમ કેશમાં ન દઈ શકો, શું કરશો? ચેક દ્વારા દેશો, ઓનલાઈન પેમેન્ટ કરશો। તો અહીંયા કોને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી? બેન્કિંગ। પછી છે વીમો। તો અત્યારે દરેક ચીજ વસ્તુની અંદર જયારે તમે કોઈ મોંઘી ચીજ વસ્તુ ખરીદો છો, તમને દરેક વસ્તુમાં વીમો મળે છે, કારણ કે કોઈ અચાનક કોઈ જોખમ આવ્યું તો જોખમ સામેનું વળતર તમને મળી શકે, એટલે વીમો। અત્યારે તમે જાણો છો કે દરેક ચીજ વસ્તુ સેવાની અંદર આપણને વીમો મળે છે, બરાબર? ઈ કઈ સેવા છે? વાણિજ્યની સેવા છે, કે જેમાં તમને બેન્કિંગ મળે, વીમો મળે, વાહન વ્યવહારની સુવિધા મળે, હોમ ડિલિવરી, તમને ઘર સુધી તમને ચીજ વસ્તુ પહોંચાડી દે એવી ઘણી બધી કંપનીઓ છે। મારે નામ અહીંયાથી કોઈનું નહીં લઉં, પણ એ ઘણી બધી કંપનીઓ છે કે જે ઓનલાઈન ડિલિવરી કરે છે। પછી ફૂડ હોય તો એ પણ ચાલે, ફૂડની ઓનલાઈન ડિલિવરી થાય છે, બરોબર? ચીજ વસ્તુ સેવાની તો ખૂબ જ થાય છે, તમને ઘર સુધી પહોંચાડી દે। પછી છે સંદેશા વ્યવહાર। દાખલા તરીકે આપણે કોઈ કંપનીનું સીમ લીધું અને જો એ સીમ છે એમાં નેટવર્ક ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ આપણને થયો, તો આપણે શું કરશું? સીધો ફોન કરશું અને એના દ્વારા આપણને ઉત્તર આપશે। તો સંદેશાવ્યવહાર, તમે ફોન કરી શકો, માહિતી મેળવી શકો। પછી છે ગોડાઉન। ઘણા વેપારીઓ હોય, બરોબર, અથવા જથ્થાબંધ વેપારી હોય, તે મોટા જથ્થામાં માલ લાવતો હોય, તે ક્યાં સાચવી રાખે? ગોડાઉનની અંદર। અને એક છે દલાલ, કે જે દરેક ચીજ વસ્તુ છે એની દલાલી દ્વારા વેચાણ કરે। તો બધી સેવાઓ છે, વેપાર તો થાય છે, જો આમાં બે પક્ષકારો હોય જ તે, વેપારમાં બે પક્ષકારો હોય, વાણિજ્યમાં બે પક્ષકારો, પક્ષકારો બે જ હોય, પણ અમુક સહાયક સેવાઓ છે એ આવી જતી હોય જે વેપારમાં આવતી ન હોય, મતલબ વેપારની અંદર એ સેવાઓનો સમાવેશ થતો હોય નહીં, પરંતુ વાણિજ્યની અંદર એ વસ્તુનો સેવાનો સમાવેશ થતો હોય છે। આગળ આપણે વાત કરીએ કે આ સેવાઓ જે આવી ગઈ જેના કારણે વાણિજ્ય ઊભું થયું, એના કારણે આખું વિશ્વ છે એક બજાર બની ગયું। આજે તમને દેશ વિદેશની વસ્તુ તમારા દેશમાં જોવા મળે, એટલે કે આપણા દેશની અંદર, આપણા દેશની વસ્તુઓ તમને વિદેશોની અંદર જોવા મળે, મતલબ આંતરરાષ્ટ્રીય વેપાર ઊભો થયો। એકબીજા રાજ્યની વસ્તુ, એકબીજા દેશોની વસ્તુ આજે મળવા લાગી, કારણ વાણિજ્ય। જો આ તમામ સેવાઓ ન હોત અને માત્ર વેપાર હોત તો આજે આખું વિશ્વ એક બજાર ન બન્યું હોય, પણ સહાયક સેવાઓ જ્યારથી ઉદ્ભવી છે, જ્યારથી સમાવેશ થઈ છે વેપારની અંદર, ત્યારથી વિશ્વ એક બજાર બની ગયું। જો વેપાર હોય ને તો વિશ્વ એક બજાર ના બની શકે, કેમ કે વેપારની અંદર વાહન વ્યવહાર છે જ નહીં, એટલે તમને વસ્તુ પહેલા પહોંચાડી ન શકો। તમારા જે વિદેશની કઈ વસ્તુ મંગાવી છે તમે ઓર્ડર ના આપી શકો, કે સંદેશા વ્યવહાર નથી, એટલે માત્ર વેપાર હોત તો આ વસ્તુ શક્ય ન બની શકે, પણ વેપારની આરે અમુક મદદરૂપ થતી એવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો કે જેના કારણે જે આખું વિશ્વ છે એ એક બજાર બની ગયું। આગળ આપણે વાત કરીએ કે ભાઈ વાણિજ્ય છે એ કેવું હોય, મેં તમને કીધું લાક્ષણિકતા એટલે શું, કે કેવું હોય, કે કેવી હોય, એને લાક્ષણિકતા કહેવાય, કેવું હોય? તો આગળ આપણે પરિચય મેળવીએ લાક્ષણિકતાનો। તો લાક્ષણિકતાની અંદર આપણે જોઈએ કે ભાઈ વાણિજ્ય શબ્દની અંદર વેપારનો સમાવેશ થાય,
आवा 100% સાચી કેમ કે વેપાર પ્લસ સહાયક સેવા એટલે જે વાણિજ્ય છે એની અંદર વેપાર ઓલરેડી છે વેપારની તમામ લાક્ષણિકતાઓ છે તમને વાણિજ્યમાં જોવા મળે કેમ કે વાણિજ્ય છે કઈ રીતના બન્યું છે તો કે વેપાર અને એની સાથે સેવાઓ જોડાણી એટલે બન્યું વાણિજ્ય એટલે સ્વાભાવિક છે કે વેપાર છે ક્યાં સમાવેશ થાય વાણિજ્યની અંદર આખે આખું વેપાર છે વાણિજ્યમાં આવી ગયું પણ અમુક નવી નવી સેવાઓ આવી ગઈ અને જેના કારણે વિશ્વ એક બજાર બની ગયું આગળ વાત કરીએ કે વાણિજ્ય છે એ આર્થિક પ્રવૃત્તિ છે ચાલો કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ તો કે આપણે જાણ્યું પ્રવૃત્તિ બે પ્રકારની હોય આર્થિક અને બિનઆર્થિક આર્થિક ની અંદર કામના બદલામાં નાણાં મળે તો સ્વાભાવિક છે કે વેપાર કરો કે તમે કોઈ વસ્તુ સેવા લેવા જાઓ તમને મફતમાં ના મળે તમારે બદલામાં શું ચૂકવવું પડે નાણાં તો વેપાર થયો વેપાર આરે શું જોડાયેલું છે વાણિજ્ય તો વાણિજ્યની અંદર એવું છે તમે જ્યારે કોઈ વસ્તુ કે સેવા ખરીદવા જાઓ તો બદલામાં તમારે નાણાં ચૂકવવા મળે તો કામ કર્યું બદલામાં નાણાં મળ્યા નાણાં મળ્યા એટલે કઈ પ્રવૃત્તિ થઈ આર્થિક પ્રવૃત્તિ બરોબર હવે આપણે વાત કરીએ આગળ કે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે મતલબ વાણિજ્યની લાક્ષણિકતા છે કે વેપારને મદદરૂપ થાય મતલબ વેપાર તો છે જ તે એની સાથે અમુક મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓ છે જેમ કે લઈ લો બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર અને આડતી દલાલ આ બધી એવી સેવાઓ છે કે જે વેપારને મદદરૂપ થાય છે અને વાણિજ્ય બની તો એ પણ વાત સત્ય છે કે ભાઈ દરેક સહાયક સેવાઓ છે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે વાણિજ્યની અંદર પછી આપણે આગળ વાત કરીએ મહત્વપૂર્ણ કે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં શું થાય છે વધારો થાય છે ચલો વસ્તુનો સમય અને સ્થળ તો આ તો આપણે દૃષ્ટિગુણમાં આપણે સમજી ગયા હતા સમય સ્થળનું બરોબર કે સમય કઈ રીતના થાય તો કે વાહન વ્યવહાર છે બરોબર અને ખાસ કરીને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય તો હવે આપણે જોયું તો કે તૃષ્ટિગુણમાં વધારો આપણે બાબત જોઈ ગયા હતા કે તૃષ્ટિગુણની અંદર વધારો દાખલા કે સ્થળ ઉપયોગિતામાં વધારો તો એ વાહન વ્યવહાર કઈ રીતના તો કે ગ્રાહક અથવા ઉપભોક્તા એના ઘર સુધી વસ્તુ કે સેવા પહોંચાડે છે સ્થળ ગ્રાહકને દૂર સુદૂર સુધી વસ્તુ લેવા જવી પડતી નથી પણ નજીકમાં રહીને શું મળી જાય છે વસ્તુ એટલે વાહન સમય બચે છે બરોબર તો આ તો આપણે આની પહેલાના લેક્ચરમાં જોઈ ગયા હતા કે તૃષ્ટિગુણમાં વધારો કરે તો આ જેટલી સેવાઓ હશે એની અંદર વધારો કરે છે તૃષ્ટિગુણની અંદર વધારો કરે સમય જો કે ભાઈ જ્યારે આપણે જે વસ્તુ જોતી હોય ત્યારે આપણને મળી રહે મતલબ વખાર વખાર છે સમયની અંદર આવે વાહન વ્યવહાર છે સ્થળની અંદર મતલબ કે તમારે ઘરમાં સાચવી પડતી રાખવી પડતી નથી જ્યારે તમારે આવશ્યકતા હોય ત્યારે તમને મળી રહેશે પછી આપણે વાત કરી આગળ કે સહાયક સેવાઓનું સાતત્ય હોય છે એ તો જોઈએ જ તે જો વાણિજ્યની અંદર સહાયક સેવાઓ છે કાઢી નાખવામાં આવે તો પછી વાણિજ્ય ન રહે તો એ વેપાર બની જાય એટલે જે સહાયક સેવાઓ છે એ સતત ચાલતી રહેવી જોઈએ વેપારની સાથે નકર પછી વેપાર બની જાય તો વાણિજ્ય અથવા કોમર્સ કહેવાય નહીં એટલે જે કઈ સહાયક સેવાઓ છે એ સતત હોય છે અને હોવી જ જોઈએ નકર એ પછી વાણિજ્ય રહેતું નથી હોતું પછી આપણે આગળ વાત કરીએ કે વેપારને જેટલી સહાયક સેવાઓ છે એ જો યોગ્ય કિંમતે મળી રહે બરોબર તો ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુ મળે આ એક વસ્તુ યાદ રાખજો કઈ રીતના જોઈએ દાખલા તરીકે આપણે કોઈ એક વસ્તુ છે એ 10 રૂપિયાની મળે છે બરોબર જેની અંદર આ બધી બાબતો છે એનો ખર્ચો એડ થઈ ગયો છે આની અંદર વસ્તુનો ભાવ અને એની સહાયક સેવાઓનો જે ખર્ચો છે એ બધો એડ થઈને 10 રૂપિયામાં બન્યું હવે વિચાર કરો કે વાહન વ્યવહાર છે બરોબર એમાં વાહનો ચલાવવામાં આવે એમાં પેટ્રોલ ડીઝલ પૂરવામાં આવે લાગે કે પેટ્રોલનો ભાવ વધી બરોબર મતલબ સહાયક સેવાઓ છે યોગ્ય કિંમતે મળતી હતી પણ ભાવ વધારો થયો અને પેટ્રોલનો ભાવ વધ્યો એટલે ખર્ચો વધ્યો એટલે 1 રૂપિયો એડ કર્યો 10 વાળી વસ્તુ હવે મળે છે 11 રૂપિયામાં
तो वस्तु की किंमत ही पण एनी सहायक सेवा नो भाव वध्यो एटले वस्तु की किंमत वधारवी पड़ी। एटले वेपार नी साथे जेटली मददरूप थती सेवा छे ए बधी जो सस्ती मळी रहे तो आपणने वस्तु की किंमत केवी लागे, सस्ती। पण बैंकिंग, वीमो, वाहन व्यवहार, संदेशा, रोकार के दलाल आ बधा पोताना भाव वधारो करे, आ बधी सहायक सेवाओमां भावमां वधारो जोवा मळे तो आपोआप एनी असर क्यां जोवा मळे? वस्तुनी किंमत ऊपर जोवा मळे। एटले जो वस्तुनी किंमत छे ई बरोबर राखवी होय तो सहायक सेवाओ जेटली छे एनी किंमतमां वधारो न थवो जोईए। बाकी सहायक सेवाओनी किंमत जो धीमे धीमे वधशे तो सीधी एनी असर क्यां जोवा मळशे? वस्तुनी किंमत ऊपर। एटले सहायक सेवाओ छे એની કિંમતમાં વધારો ન થાય તો જ ગ્રાહકોને વાજબી કિંમતે વસ્તુઓ મળે। તો અહીં આપણે વાણિજ્ય છે એની લાક્ષણિકતાઓનો પરિચય મેળવ્યો। ખાસ યાદ રાખવું કે વાણિજ્ય એને કહેવાય જેની અંદર સહાયક સેવાઓ જોડાયેલી હોય, નકર પછી વાણિજ્ય રહેતું નથી, વેપાર બની જાય છે। કેમ કે વેપાર છે એનો સમાવેશ ક્યાં થાય છે? વાણિજ્યની અંદર, કોમર્સ, જે આપણે ધોરણ 11 ની અંદર આખો અભ્યાસ કરવાનો છે। તો આ ધંધાકીય પ્રવૃત્તિનો બીજો પ્રકાર, પહેલો વેપાર અને બીજો વાણિજ્ય। તો ખાસ યાદ રાખવું કે આની જે લાક્ષણિકતાઓ છે એ મહત્વની છે અને વેપાર સાથે જોડાયેલી છે। જો સહાયક સેવાઓથી કાઢી નાખવામાં આવે તો પછી વાણિજ્ય ન રહે, વેપાર બની જાય। કારણ કે વેપારનો સમાવેશ ક્યાં થાય છે? વાણિજ્ય। હવે આપણે આ બંને શબ્દ વચ્ચેનો જે તફાવત છે એનો પરિચય મેળવ્યો, બરોબર? કે ભાઈ તફાવત શું છે? તો પહેલી વાત કરીએ અર્થ। તો કે અર્થ જો તમે અર્થ પહેલો, બરોબર, કે ભાઈ વેપારનો અર્થ શું? તો કે વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે, આને કહેવાય વેપાર। વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ અને સેવાનું શું થાય? વિનિમય। આ વેપારની વ્યાખ્યા છે। વેપારનો સમાવેશ વાણિજ્યમાં થાય તો વાણિજ્યની વ્યાખ્યા જોઈએ કે વેપાર તો છે જ તે, બરોબર, ઉપરાંત એટલે પ્લસ સહાયક સેવાઓનો સમાવેશ થાય। બેમાં ડિફરન્સ શું છે? તો કે આમાં વસ્તુ ખરીદો, બદલામાં નાણાં ચૂકવો, સિમ્પલ નિયમ। એમાં નો આવે બેંક, નો આવે વીમો, નો આવે વાહન વ્યવહાર, નો આવે સંદેશા વ્યવહાર, નો આવે ગોડાઉન કે નો આવે દલાલ, આમાં વેપારમાં કઈ ન આવે, કોઈ સહાયક સેવા આવે નહીં। પણ વાણિજ્ય, તો કે વાણિજ્યની અંદર સહાયક સેવાઓનો સમાવેશ થાય। સમજવું એ કઈ રીતના? તો દાખલા તરીકે તમે કોઈ એક વસ્તુ ખરીદવા ગયા, ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક કાર, અરે સોરી કાર નથી લેવું, પણ આપણે દાખલા તરીકે કોઈ સાબુ લેવા ગયા, બરોબર ને, સાબુમાં તમને વીમો ન મળ્યો અથવા સાબુ તમારા ઘર સુધી ન પહોંચાડ્યો, સાબુમાં તમે કમ્પ્લેટ ન કરી શક્યા, એનો મતલબ એ વેપાર છે। તમે વસ્તુ ખરીદી, બદલામાં નાણાં ચૂકવ્યા, પણ વાણિજ્ય કોને કહેવાશે? તો કે એની અંદર બધી સેવાઓ આવી જશે એને કહેવાશે વાણિજ્ય, કોમર્સ। હવે જોઈએ વેપાર કેટલો મોટો છે કે વાણિજ્ય કેટલું મોટું છે। તો કે વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, વેપાર છે ને ખૂબ મોટો નથી, મર્યાદિત કાર્ય છે। વસ્તુ ખરીદો, સેવા ખરીદો, બદલામાં નાણાં ચૂકવો, વાત પૂરી, વ્યવહાર પૂરો। પણ વાણિજ્યની અંદર એનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે, વાણિજ્ય ખૂબ મોટું છે, વિશ્વ એક બજાર બન્યું। હવે વિચાર કરો, આખું વિશ્વ એક બજાર બની જતું એનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ હશે? એનું કારણ છે એની સાથે જોડાયેલી છે સહાયક સેવાઓ, જેના પરિણામ સ્વરૂપ આ વસ્તુ શક્ય બની છે। કે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે। પક્ષકારો જોઈએ તો કે વેપારમાં બંને પક્ષકારો એકબીજાથી લગભગ પરિચિત હોય, વાત સત્ય છે। વેપારની અંદર આપણે મોસ્ટ ઓફ જોયું હોય કે ભાઈ આપણા ઘરની સામે કોઈ દુકાન હોય અથવા
આપણા એક કિલોમીટર એરિયાની અંદર 500 મીટર એરિયા અંદર કોઈ પણ દુકાન આવેલી હોય તો મોસ્ટ ઓફ આપણે એકબીજાને ઓળખતા હોઈએ, કારણ કે વારંવાર ખરીદી કરવા જતા હોઈએ, નજીકમાં રહેતા હોઈએ, એટલે મોસ્ટ ઓફ તમે જો પરિચિત હોઈએ. પણ વાણિજ્યની અંદર આ વસ્તુ શક્ય નહીં બને, કારણ બંને પક્ષકારો એકબીજાથી ખૂબ દૂર હોય અને અપરિચિત હોય. કોમર્સ ની અંદર તમને જોવા મળે, કારણ કે દાખલા તરીકે તમે સમજી લો કે તમે કોઈ એક માલિક છો, બરોબર, વચમાં કોઈ દલાલ છે અને પછી ગ્રાહક છે, તો ગ્રાહક અને માલિક સ્વાભાવિક છે એકબીજાથી પરિચિત નહીં હોય, કેમ કે વચમાં સહાયક સેવા છે. જથ્થાબંધ વેપારી છે તો છૂટક વેપારી અને ઉત્પાદક આ બંને એકબીજાથી પરિચિત ના હોય. તો વાણિજ્યની અંદર એકબીજાથી દૂર પણ હોય અને અપરિચિત પણ હોય, પણ વેપારની અંદર એકબીજાથી લગભગ પરિચિત હોય, નજીકમાં રહેતા હોય, નજીકમાં દુકાન આવેલી હોય, કોઈ પણ સહાયક સેવાઓમાં ભાગ ભજવતી ન હોય, એટલે વેપારની અંદર શક્ય બને કે પરિચિત હોય. પણ વાણિજ્ય એટલું એનું કાર્યક્ષેત્ર વિશાળ છે કે લોકો એકબીજાને ઓળખતા નથી, માત્ર બેન્કિંગ દ્વારા એ લોકો વ્યવહાર કરે. તમે જેમ જેમ ધોરણ 11 કોમર્સ 12 કોમર્સ તમે જેમ જેમ આગળ વધતા જશો, ખાસ કરીને 11 કોમર્સ ઇકોનોમિક સબ્જેક્ટ ભણતા જશો, એસપીસીસી સબ્જેક્ટ ભણતા જશો, બીએ વિષય ભણતા જશો, એ તમને આનો ખાસ ખ્યાલ આવશે. અમુક બાબતો હશે જે તમને કોમર્સમાં નવી લાગતી હશે, પણ ધીમે ધીમે આ ક્ષેત્રને તમે આગળ વધતા જશો એટલે ખાસ સમજાશે. એટલે વાણિજ્યની અંદર બંને પક્ષકારો એકબીજાથી દૂર અને અપરિચિત, જ્યારે વેપારની અંદર બંને પક્ષકારો એકબીજાથી પરિચિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાણિજ્યનો અર્થ ખાસ યાદ રાખો, બરોબર, કે ભાઈ વાણિજ્ય કોને કહેવાય, તો કે એમાં વેપાર તો છે પ્લસ કોણ છે, સહાયક સેવાઓ. એટલે વાણિજ્યને આપણે ટૂંકમાં દર્શાવો, તમે આ રીતના દર્શાવી શકો કે વેપાર પ્લસ સહાયક સેવા, બરોબર. તમારે વાણિજ્યને ટૂંકમાં દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો કે વેપાર પ્લસ સહાયક સેવા, એટલે શું બની જશે, વાણિજ્ય. જે વ્યવહારની અંદર જો સહાયક સેવાઓનો સમાવેશ ન કરવામાં આવતો હોય તો શું બની જશે, વેપાર. પરંતુ જે વેપારની અંદર એની સાથે સહાયક સેવાઓ જોડાયેલી હશે, આ બંને જોડાયેલું હશે, તે સીધું શું બની જશે, વાણિજ્ય બની જશે, બરોબર. તો ખાસ કરીને વાણિજ્ય છે એ વેપાર ઉપરાંત એની સહાયક સેવાઓથી બનેલો વ્યવહાર છે, બરોબર, આર્થિક પ્રવૃત્તિ છે. અને વાણિજ્ય છે એ પાછો ધંધાકીય પ્રવૃત્તિનો પ્રકાર છે, જેનો મુખ્ય હેતુ શું રહેશે, નફો. બીજી મહત્વપૂર્ણ બાબત, વાણિજ્ય છે એ પણ કાયદેસર થતી પ્રવૃત્તિમાં આવશે, આર્થિક પ્રવૃત્તિ ગણાશે, સતત ચાલતી પ્રવૃત્તિ ગણાશે. અને વાણિજ્યની અંદર જો કોઈ સેવા સતત નહીં ચાલે તો એ વાણિજ્ય નહીં રહે, એ પણ બાબત નોંધ લેજો, તો એ વેપાર બની જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વાણિજ્ય એનો અર્થ, એની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ, અને જે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે વેપાર જોયો હતો, આ લેક્ચરની અંદર આપણે વાણિજ્ય જોયો, હવે બંને વચ્ચે તફાવત શું, ભેદ છે, એનો પણ આપણે પરિચય મેળવ્યો. હવે આપણે જ્યારે નવા વિડીયો લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે ધંધાકીય પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર ઉદ્યોગ, તો ઉદ્યોગનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. ફરી મળશું, ત્યાં સુધી મારા વિડીયો લેક્ચર જોતા રહો. જ્યારે તમે વિડીયો લેક્ચર જોતા હો ત્યારે તમને એક લાઇકનું બટન આપેલું હોય તો એને લાઇક દબાવી દેજો. જો ઘણા વિદ્યાર્થી મિત્રો કોમર્સ લીધું હોય ધોરણ 10 પાસ કરીને, એવા વિદ્યાર્થીઓને મારો આ વિડીયો અચૂક પહોંચાડજો. અને જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે તમને નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાતું હોય, તે બટન ઉપર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. ફરી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો. અસ્તુ.